करा साथे पड़ेला धोधमार कमोसमी वरसादथी भारे नुकसान थता सर्वेनी कामगीरी शुरू कराई छे। सरकारना निर्देश बाद खेतीवाड़ी विभाग एक्शन मोडमां आव्यो छे। खेतीवाड़ी अधिकारीओए अलग अलग टीम बनावी नुकसानग्रस्त विस्तारोमां सर्वेनी कामगीरी शुरू करी छे। बोटाद जिल्लामां कपास, मगफळी, घऊं, चणा, जीरू, वरियाळी, मरचू, पपैया सहितना पाकोनुं वावेतर कर्युं छे, त्यारे कमोसमी वरसाद पड़ता मोटाभागना पाकोमां नुकसान थयुं होवानुं सामे आव्युं, जेने लई जिल्लामां सर्वेनी कामगीरी शुरू कर्या बाद रिपोर्ट तैयार करवामां आवशे अने सर्वेने आधारे खेडूतोने सहाय चूकવાશે। सतर्कता अने फरज निष्ठानुं मूल्यांकन करवा गांधीनगर रेन्ज आईजीए महेसाणामां वार्षिक इन्स्पेक्शननुं आयोजन कर्युं हतुं। रेन्ज आईजी द्वारा हेडक्वार्टर विजिट, क्राइम कॉन्फरन्स, अधिकारीओ साथे इंटरव्यू, परेड निरीक्षण, मॉकड्रिल, वेपन्स ट्रेनिंग तेमज चेकपोस्ट निरीक्षण करवामां आवी। आ साथे ज लोकदरबार अने पोलीस सम्मेलन योजी लोकोनी समस्या पण जाणी हती। મહેસાણા જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, એમાં હેડક્વાર્ટરની વિઝિટ, ક્રાઇમ કોન્ફરન્સ, અધિકારીઓ સાથે ચર્ચા, ઇન્ટરવ્યૂ, એની અલાવા જે અલગ અલગ જે એક્ટિવિટીઝ છે આની પણ ચકાસણી કરવામાં આવી છે। મોબ ડ્રિલ છે, એની અલાવા વેપન્સની ટ્રેનિંગની ચકાસણી છે, એની અલાવા ઓબ્સ્ટેકલ્સ, ચેકપોસ્ટ અને ડિફરન્ટ ડિફરન્ટ જે એક્ટિવિટી છે આનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। મહેસાણા જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના ન્યૂ રાણી વિસ્તારમાં રહેતા યુવક ભારત ભ્રમણ માટે નીકળ્યા છે। સતીશ વાળા નામના યુવક કાર મારફતે દેશભરમાં 100 દિવસ સુધી મુસાફરી કરશે। યુવક દેશભરમાં જોવાલાયક સ્થળો વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને માહિતગાર કરશે। ભારત ભ્રમણ કરવા પાછળનો યુવકનો ઉદ્દેશ્ય ભારતમાં રહેલા પ્રાકૃતિક સૌંદર્યના સ્થળો વિશે લોકોને માહિતગાર કરવાનો છે। નેચરલ બ્યુટીઝ જે આપણા ઇન્ડિયામાં ખૂબ સારી રીતે છે એને હું જોઈશ, એક્સપ્લોર કરીશ અને એ લોકો સુધી હું સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ કે ઇન્ડિયામાં પણ એવી ઘણી સારી જગ્યાઓ છે, એવી ઘણી સારી પ્લેસીસ છે કે જે તમે જોઈ શકો છો, જેના માટે આપણે ફોરેન ન પણ જઈએ તો પણ ઇન્ડિયામાં એને ફરી અને એને માણી શકીએ એવી જગ્યાઓ છે। કચ્છના ગાંધીધામમાં બાબા બાગેશ્વરનું દિવ્ય દરબાર યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી। દિવ્ય દરબાર કાજલ હિન્દુસ્તાનીની પણ ઉપસ્થિતિ રહી હતી। અનેક ભક્તોએ રામનામ જપી અને પોતાની અરજી લગાવી હતી। તેમની તમામ સમસ્યાના સમાધાન માટે બાબાએ ઉપાય અને મંત્ર જાપ અંગે સલાહ સૂચનો પણ કર્યા હતા। ધીરેન્દ્ર શાસ્ત્રીએ સનાતન ધર્મ અને હનુમાનજીમાં આસ્થાની વાત કરી હતી। આગામી 1-8 માર્ચ દરમિયાન બાગેશ્વર ધામ ખાતે 151 ગરીબ દીકરીના લગ્ન કરવામાં આવશે અને તેની પણ તેઓએ વાત કરી। યે અમારી 2 મહિના કી મહેનત હે ઓર આજ કચ્છ ને એક ઇતિહાસ રચા હે કે ઇતના બડા આયોજન કચ્છ મે કભી ભી નહીં હુઆ હે ઓર એક ગાંધીધામ કા સૌભાગ્ય હે કે એક ધાર્મિક સભા કે રૂપ મે ઇતના બડા આયોજન કો સફળ હુઆ હે ઉસકે લિયે હમ સભી કા બહોત બહોત ધન્યવાદ કરતે હે। ખરેખર ગાંધીધામ ની પાવન ભૂમિ માટે ખૂબ જ એક ઐતિહાસિક દિવસ કહી શકાય કે આપણા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીના સાનિધ્યમાં 5 દિવસની હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર પંડાલમાં ભક્તોની ટીમ અહીંયા ઉપસ્થિત છે। સર્વે ભક્તો પોતાની અરજી અહીં લગાવી છે અને બાબાજીએ જેમને પણ અહીંથી બોલાવ્યા એમને બોલાવી અને એમના પ્રશ્નોના નિરાકરણ કર્યા છે। સમાચારમાં આ સમય થયો છે વિરામનો, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।